નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. હવે આગળ આપણે હમણાં જોયું એ પ્રમાણે કે અશોકભાઈ છે એ સોનિયાને ડૉક્ટર શર્મા પાસે લઈ જાય છે, કારણ કે એને દાંતની અંદર કેવિટી હતી. એટલે ડૉક્ટર છે દવા આપે છે, એટલે બીજા દિવસે એને આવવાનું કહે છે કે ભાઈ તારે છે આવવાનું છે. એટલે બીજા દિવસે સોનિયા છે એને રાહત અનુભવે છે. શી ડીડ નોટ હેવ મચ પેઇન, તેને હવે બહુ દુખાવો હતો નહીં. શી વિઝિટેડ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ, ફરીથી એ ડૉક્ટર છે એની મુલાકાત લે છે જે સુનિશ્ચિત સમય કરેલો હતો એ પ્રમાણે તે ફરીથી ડૉક્ટર છે એની મુલાકાત જાય છે. ડૉક્ટર શર્મા સેઝ હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી. તરત જ ડૉક્ટર શર્મા છે પૂછે છે કે આજે તને કેવું ફીલ થઈ રહ્યું છે, આજે તું કેવું અનુભવી રહી છો, તને કોઈ દુખાવો ખરો? સોનિયા સેઝ મચ બેટર, મને ઘણું સારું છે લાગે છે. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ ઇન એર રોટર, દેન હી ફીલ ઇટ વિથ અ વાઇટ સબસ્ટન્સ નોન એઝ અ લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. ઇટ કન્સેન્સ સિન્થેટિક રેસિન્સ સિલિકા એઝ અ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર. હવે ડૉક્ટર શર્મા છે પછી એને અગાઉ કીધું હતું કે ભાઈ તું આવ, પછી આપણે તારી કેવિટી છે એનું પૂરણનું કામ કરીશું. તો ડૉક્ટર શર્મા સૌ પ્રથમ એની જે કેવિટી છે એનો જે સડો છે દાંતનો, એ એન એર રૂટર, એ એક સાધન આવે છે બરાબર દાંત છે એ સાફ કરવા માટેનું, એના વડે પહેલાં તો એ દાંતનો સડો છે એ સાફ કરે છે. અને પછી જે સફેદ રંગનું જે દાંત પૂરવાનું મટીરિયલ આવે છે એના વડે એ દાંતની જે ખાડો છે એ પૂરે છે, કે જેની અંદર સિન્થેટિક રેસિન સિલિકા અને ફોટો એક્ટિવેટરનું મિશ્રણ હોય છે. ડૉક્ટર શર્મા સેઝ યસ ઇટ ડન. હવે ડૉક્ટર શર્મા છે એ આ કેવિટી સાફ કરીને આ મિશ્રણ વડે ખાડો પૂરી દે છે, એટલે એમ કહે છે કે હા હવે થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ, તે કોઈ પણ શબ્દ બોલ્યા વગર તારું મોઢું છે એ ખુલ્લું રાખ્યું એ બદલ તારો આભાર. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ દેટ ડે, ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. જો કે સોનિયા તે દિવસે છેલ્લો પેશન્ટ એટલે કે દર્દી હતી, એટલે ડૉક્ટર છે એ સોનિયા સાથે થોડોક સમય સ્પેર એટલે કે ફાળવે છે, સમય છે થોડોક વાતચીત કરવા માટે ફાળવી શક્યા. સોનિયા સેઝ ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. એટલે સોનિયા છે એ ડૉક્ટરને પ્રશ્ન કરે છે કે ડૉક્ટર તમે મને જણાવશો કે મને આ જે કેવિટી છે અથવા તો દાંતનો સડો છે એ શા માટે થયો અથવા તો કઈ રીતે થયો. હવે જો આ તમે વુડ શબ્દથી એને પ્રશ્ન કરેલો છે તો કોઈ ભવિષ્યકાળ નથી બરાબર, આ તમારું એક લેંગ્વેજ ફંક્શન છે જે રિક્વેસ્ટિંગ માટે વપરાતું હોય છે, એટલે આની તમારે નોંધ લેવાની રહેશે કે તમારે કોઈકને રિક્વેસ્ટ કરવી હોય બરાબર, તો એના માટે તમે વુડ શબ્દ છે પૂછીને પ્રશ્ન માટે અથવા તો એની મદદ માટે તમે કહી શકો છો. તો એણે પ્રશ્ન કર્યો કે તમે મને જણાવશો મહેરબાની કરીને કે મને આ કેવિટી અથવા તો દાંતનો સડો છે એ કઈ રીતે થયો. ડૉક્ટર શર્મા સેઝ વેલ ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ. એટલે ડૉક્ટર એમ કહે છે કે સારું તો તું મને એક વાત જણાવ કે તને મીઠાઈ ખાવાનો ફોન્ડ ઓફ એટલે કે નો શોખ હોવો, એટલે કે તને મીઠાઈ ખાવાનો શોખ છે. સોનિયા યસ આઈ એમ, આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. એમ કે છે હા હું છું અને મને ચોકલેટ્સ તથા મીઠાઈઓ અને આઈસ્ક્રીમ છે એ પણ અતિશય પ્રિય છે અને ખૂબ જ ખાવી ગમે છે. ડૉક્ટર શર્મા સેઝ એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરી ટ્વાઇસ અ ડે. એટલે ડૉક્ટર એમ કે છે કે હજે તું મને એક વાત જણાવ કે તું તારા દાંત છે એ રેગ્યુલરલી એટલે કે નિયમિતપણે સાફ કરે છો અથવા તો રાખે છે. ટ્વાઇસ અ ડે, દિવસમાં બે વખત, ટ્વાઇસ એટલે બે વાર. ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ્સ. તું તારું મીલ એટલે કે ભોજન, તું તારું ખાવાનું અથવા તો કોઈ પણ પ્રકારનું ભોજન ખાય છે, ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાય છે, તે ત્યાર પછી તું તારું મોઢું છે એ સાફ કરે છો? નો ડૉક્ટર, સોનિયા સેઝ
આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. એટલે સોનિયા તરત જ એમ કે છે કે ના ડોક્ટર, હું માત્ર સવારે એક જ વખત મારું મોં છે સાફ કરું છું. પેરેગ્રાફમાંથી તમને આના પ્રશ્ન જવાબ છે એ આવશે. આગળ વધીએ. ડોક્ટર શર્મા સેઝ દેટ્સ ધ પ્રોબ્લમ, યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. સોનિયા આન્સર કરે છે કે ભાઈ ના ડોક્ટર, હું તો માત્ર દિવસમાં એક જ વખત મારું મોં સાફ કરું છું. એટલે તરત જ ડોક્ટર શર્મા છે એમ કહે છે કે આ જ મુખ્ય સમસ્યા છે, યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તો ટૂથનું બહુવચન છે ટીથ, જે તો આપણે અગાઉ ભણી ચૂક્યા છો. એમ કે છે તું તારા જે દાંત છે એની યોગ્ય કાળજી લઈ રહી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ ગોઈંગ બિફોર યુ ગો ટુ બેડ. એમ કે છે તારે મસ્ટ ફરજ પાડી છે કે તારે તારા દાંત છે એ નિયમિતપણે બે વાર યોગ્ય રીતે સાફ કરવા જ જોઈએ, એક સવારમાં અને બીજું તું જ રાત્રે જ્યારે સુવા જા તે પહેલાં. બે વખત દાંતની ફરજિયાત તારે કાળજી લેવી જોઈએ, સાફ છે રાખવા જોઈએ. સોનિયા સેઝ વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર. એટલે સોનિયા તરત પૂછે છે કે ડોક્ટર, દાંત છે એને આપણે બ્રશ કરવા છે તો એની સાચી પદ્ધતિ શું છે? ડોક્ટર શર્મા સેઝ મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધ ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડ વેઝ ઓનલી. જે આપણે દરેક કરીએ છીએ, આપણે સામાન્ય રીતે બ્રશ કઈ રીતે કરીએ છીએ? માત્ર સાઇડ વેઝ, એટલે કે બંને જે બાજુઓ છે એ જ સાફ આપણે કરીએ છીએ. એટલે કે મોટા ભાગના આપણે છે બ્રશ કરતી વખતે માત્ર બ્રશ છે બંને બાજુએ જ સાફ, બંને બાજુએ જ વાપરીએ છીએ. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ ટુ ડાઉનવર્ડ સો દેટ ઇટ્સ રિમૂવ ધ ટાઇની બીટ્સ ઓફ ધ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. એટલે ડૉક્ટર એમ કહે છે કે સાચી પદ્ધતિ શું છે? તો કે અપવર્ડ ટુ ડાઉનવર્ડ, એટલે કે તમારે બ્રશ છે એ આ રીતે ચલાવવું જોઈએ, અપ ટુ ડાઉન એટલે ઉપરથી નીચે. જેનાથી શું થશે તો કે જે આપણે ખોરાક ખાધો છે એના નાના નાના કણ આપણા દાંતની જે સપાટી હોય છે અથવા તો વચ્ચે છે એ હોય એ શું થઈ જાય? રિમૂવ થઈ જાય છે, એ દૂર થઈ જાય છે. આપણે કંઈક ખોરાક ખાધો હોય એ આપણા દાંતની જે વચ્ચે જગ્યા હોય બરોબર, અથવા તો એની સપાટી ઉપર ચોંટી ગયા છે, સ્ટક એટલે કે ચોંટી જવું, તો તમે ઉપરથી નીચે તરફ જો બ્રશ કરો તો એનાથી એ જે ટુકડા છે નાના નાના એ ઝડપથી સાફ થઈ જાય છે. તો ગમ લાઇન શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક. ગમ લાઇન એટલે કે પેઢા આપણા, તો એ જે આખી આપણા પેઢા છે એ પણ જેન્ટલ સ્ટ્રોક એટલે કે હળવા હળવા હાથે તમારે તમારા જે પેઢા છે એને પણ હળવા હળવા હાથ વડે સાફ કરવા જોઈએ. એટલે કે બ્રશ છે ત્યાં હળવા હાથેથી વાપરીને તમારે તમારા પેઢા પણ સાફ કરવાના છે. નોટ ઓનલી ધીસ, માત્ર આટલું જ નહીં, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ. એમ કે છે માત્ર આટલું જ નહીં, તમે જ્યારે જ્યારે ખાવ છો અથવા તો જ્યારે જ્યારે તમે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાવ છો ત્યારે દરેક વખતે તમારે તમારું મોં છે સાફ કરવું જોઈએ, જેનાથી શું થાય તમે આ કેવિટીથી બચી શકો. આપને કેવિટી અથવા તો દાંતનો સડો અથવા તો દાંતથી રિલેટેડ કોઈ પણ સમસ્યા છે એ થઈ શકે નહીં, એટલે એટલી તમારે પણ કાળજી રાખવાની છે. સોનિયા સેઝ વુડ યુ ટેલ મી ધ રીઝન ડોક્ટર. એટલે સોનિયા પૂછે છે કે મારે શા માટે દરેક ભોજન પછી બ્રશ કરવી જોઈએ, કોઈ એનું કારણ ખરું ડોક્ટર? એટલે ડોક્ટર શર્મા કહે છે ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ડોક્ટર શર્મા સરસ કહે છે કે ક્લિનિંગ ઓફ માઉથ એટલે કે મોઢાની સાફ સફાઈ એ દાંત આરોગ્ય માટેની પહેલી જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોં સાફ ન કરો કે ન રાખો, ધ ટાઇની બીટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ. એટલે કે જો તમે આમ ન કરો, જો તમે તમારા મોઢાની સાફ સફાઈ ન રાખો
તો તમે જે પણ કાંઈ ખોરાક ખાઓ છો એના નાના નાના ટુકડા છે એ તમારી દાંતની સપાટી પર અથવા તો દાંતની વચ્ચે જે સ્પેસ હોય છે, જે જગ્યા હોય છે, એની અંદર શું થઈ જાય છે, સ્ટીક, એટલે કે ચોંટી જાય છે. નાવ જર્મ્સ ફીડ ઓન ધીઝ ફૂડ પાર્ટિકલ્સ હુ ઇવેન્ચ્યુઅલી ઈટ અપ ધ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ. હવે જર્મ્સ તમને ખબર છે, જંતુઓ. તો આ જે દાંતની વચ્ચેની જગ્યાની અંદર જે ખોરાક ચોંટી ગયો છે એના પર શું થાય છે, તો કે જે જર્મ્સ છે, જે જંતુઓ છે, બરોબર, એ ફેલાઈ જાય છે અને ધીમે ધીમે ઇવેન્ચ્યુઅલી, બરોબર, એ ફેલાઈ જાય છે. તો પરિણામે શું થાય છે, તો કે એ જંતુઓ છે એ દાંતનું જે આખું પડ છે, બરોબર, એને એ શું કરે છે, ઈટક, એટલે કે એને ખાઈ જાય છે. તે ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ. અને આપણા દાંતનું એક આવરણ છે, ઇનેમલ કોટિંગ એટલે દાંતનું જે પ્રથમ આવરણ હોય છે તે, તો એને શું કરે છે, ડિસ્ટ્રોય, એટલે કે એનો નાશ કરી નાખે છે. એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી. લોંગ રન એટલે કે લાંબા ગાળે, તો એ લાંબા ગાળે તમને દાંતના ખાડા સુધી પહોંચાડી દે છે. એટલે કે શું થાય છે કે જે જમ્સ છે, બરોબર છે, એ તમારી દાંતની સપાટી ઉપર બેસે, પછી તમારા દાંતને ધીમે ધીમે શું કરે, એના પર જમ્સ બેસે એટલે એ ખાઈ જાય, બરોબર, પરિણામે તમને ત્યાં કેવિટી થઈ જાય છે, એમ કહેવા ડૉક્ટર માગે છે. હવે ડૉક્ટર છે એને સરસ રીતે સમજાવ્યું કે ભાઈ દરેક ખોરાક પછી તમારે તમારું મોં સાફ રાખવું જોઈએ. તો સોનિયા રીઝન પૂછે છે, તો ડૉક્ટર કહે છે કે ભાઈ તમે મોં સાફ ન કરો તો કીટાણુ છે બેસે છે અને લાંબા ગાળે છે એ ત્યાં તમને કેવિટી છે એ થાય છે. Sonia says, enamel coating, what's that? એટલે ડૉક્ટરે એમ કીધું કે enamel coating છે એનો નાશ કરે છે આ જમ્સ. તો સોનિયા પૂછે છે કે ભાઈ enamel coating એટલે શું?